સુરતની નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબનું મોત થતા હવે રેગિંગના આક્ષેપ થઈ રહ્યા છે. પિતાએ ડોક્ટર પુત્રનું મોત થતા સિનિયર તબીબો પર રેગિંગ અને ટોર્ચર કરતા હોવાની તંત્રને ફરિયાદ કરી છે. મેડિકલ કોલેજમાં સર્જરી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા રેસિડેન્ટ તબીબ રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાને લીધે મોત થયું હતું. એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને 48-48 કલાક કામ કરાવતો અને ટાઈમસર જમવા ન દેવાતો. જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું રહેતું, અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કાઢીને રજા તમારે જોતી. એને એવું કીધું ત્યારે એક મહિના 1.5 મહિના પહેલા બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો હતો અને સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એવું કીધું. એટલે મેં એને એવું કીધું દેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું, વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો. તો મને રાજેન્દ્રે એવું કીધું દેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે, આગળ મને તકલીફ પડશે, એટલે તમારે ત્યાં નથી આવવું, એટલે મને જવા નહોતો દીધો. આનો ઊંડાણપૂર્વક તપાસ થાય અને ન્યાય મળે. અને હું એક નાના વર્ગમાંથી જો મારી ઉપર અત્યારે મેં અત્યાર સુધી ભણાવ્યો તો 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે. હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું, દેવું જે થઈ ગયું છે કે મારે ચૂકવવું ક્યાંથી, એ મોટો પ્રશ્ન છે. ડોક્ટર રામાણી અમારે ત્યાં ફર્સ્ટ યર રેસિડન્ટ એટલે કે નવા આવેલા પીજી કરતા સ્ટુડન્ટ હતા, અને એ તદ્દન સ્વાભાવિક છે કે નવા આવેલા સ્ટુડન્ટ માટે નવા વાતાવરણમાં વર્કનો લોડની સામાન્યતઃ એ લોકોની કમ્પ્લેન રહેતી હોય છે, કારણ કે તેઓ અત્યાર સુધી ફક્ત બુક્સમાં ભણતા હોય છે અને અહીંયા આવીને એમને ફિઝિકલ કામ પણ પૂરતા દિવસ દરમિયાન રહેતું હોય છે. આ કેસમાં આ આગળ કોઈ કમ્પ્લેન થઈ એવું આ ઓફિસમાં જાણ થયેલ નથી. સો રેગિંગ વિશે કે સ્ટુડન્ટની પોતાની કે એના પેરેન્ટ્સની આ અંગે આ રેફરન્સમાં પહેલાં કોઈ ફરિયાદ આવેલ હોય એવું મારી જાણમાં નથી.